સુરતમાં એમ્બ્રોડરીની મંદીથી મહિલાઓ દીક્ષા ચાલુ કરી હોવાનો વિડીયો વાયરલ. સુરતની એમ્બ્રોડરીની બહેનોની મંદી પરનો વિડીયો વાયરલ થયો છે. એ હાલો 5-5 રૂપિયા ક્યાં જવું છે. સુરતમાં એમ્બ્રોડરીની મંદીથી મહિલાઓ રિક્ષા ચાલુ કરી હોવાનો વિડીયો વાયરલ. સુરતની એમ્બ્રોડરીની બહેનોને મંદી પરનો વાયરલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. ધૂમ મહિલાઓ બેકાર થતા કટાક્ષ રૂપે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં સુરત સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતો છે. રિપીટ, જેમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક રિક્ષામાં 4-5 મહિલાઓ બેઠી છે અને બૂમો પાડે છે કે હાલો 5-5 રૂપિયા ક્યાં જવું છે. સીતાનગર મોટા વરાછા જ્યાં જવું હોય ત્યાં 5-5 રૂપિયા આલી દેજો. મંદીમાં એમ્બ્રોઇડરીના કામ માટે સાડી આવતી નથી તો નવો ધંધો શોધવા સિવાય છૂટકો નથી તેવું મહિલાઓ બોલી રહી છે. હસતા હસતા મહિલાઓ એમ્બ્રોઇડરીની મંદીની વાત કરી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો એમ્બ્રોઇડરીના મંદીના ચિતાર વિશે ઘણું બધું કહી જાય છે. વિડીયોમાં ભલે મજાકમાં અને હસતા હસતા મહિલાઓ એમ્બ્રોઇડરીની મંદીની વાત કરી રહી છે, પણ વાત વેદક અને સચોટ છે. વડાછા વિસ્તારમાં ઘરે ઘરે મહિલાઓ એમ્બ્રોઇડરીનું હેન્ડવર્કનું કામ કરે છે, પણ થોડા સમયથી ધંધામાં મંદીને કારણે સાડીનું કામ આવતું નથી, જેથી મહિલાઓ બેકાર થતા કટાક્ષરૂપી વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો. ત્યારે અમે વિડીયોની પડતાલ કરી અને વિડીયોમાં જે મહિલાઓ છે તેમને રૂબરૂ મળ્યા તો તે છે નીતા કાછડિયા. તેમણે પણ હાલ જે રીતે નોટબંદી અને જીએસટી બાદ એક સામાન્ય માણસની કેવી દશા છે તે પણ જણાવ્યું હતું. મારું નામ કાછડિયા નીતાબેન પરેશભાઈ છે. નીતાબેન, તમે એક વિડીયો બનાવ્યો છે, શા માટે બનાવ્યો છે અને કઈ રીતે બનાવ્યો હતો અને શું માહોલ છે હાલ? અમે વિડીયો બનાવ્યો ત્યારે અમે ખરેખર મોજ મસ્તીમાં વિડીયો બનાવેલો છે અને એ વિડીયો બનાવવા ટાઈમે અમે મહિલાઓ બધી એન્જોય માટે બહાર ગયા હતા ત્યારે અમે વિચાર કરતા હતા કે ખરેખર આ જુઓ તો ખરા મંદીને કારણે અમે રિક્ષામાં બેઠા હતા ત્યારે અમે વિડીયો બનાવ્યો ત્યારે હું વિડીયા જો ખરેખર હું આગળ બેઠી છું ત્યારે હું કહું છું 5-5 રૂપિયા. તમે વિચાર કરો, તમે ખરેખર મંદીનો માહોલ એટલો બધો ઓલો છે કે લોકોને બિલકુલ પૂરું પડતું નથી અને પેટ્રોલના ભાવ તમે જોવો તો આ જીએસટી આ તે જે લાગ્યું લોકોએ સામનો કર્યો એ લોકોને ખબર છે. એટલે અમે એમ કહીએ છીએ કે સાહેબને અમે એમ કહીએ છીએ તમે ખરેખર આ તમે મંદી આજે તમે આ ધંધા બંધ થયા છે એની ઉપર થોડુંક ધ્યાન દો. લોકોને વિચાર આવે છે કે આપણે જીવન કેવી રીતે જીવશું, લોકોને જીવન જીવવામાં ખરેખર તકલીફ પડે છે. ઘરમાં બે બાળકો હોય, 4 સભ્યો હોય અને ભાડાનું મકાન હોય છતાં એ લોકો વિચાર કરે છે કે આપણે ભાડું મહિનો પૂરો થઈ ગયો તો ભાડું કેમ ભરશું, છોકરાની ફી આવે આ તે અને મહિનાના 30 દિવસ છે અને 35 બિલ છે. તમે વિચાર કરો કે અત્યારે આ મોંઘવારી કેટલી છે એમ લોકોને સામનો કરવો પડે છે એ લોકોને ખબર છે. એટલે મારું કહેવાનું અને મારો વિડીયો તમે ખરેખર જોજો કે આ વિડીયામાં 2-3 પોઈન્ટ એવા છે કે લોકોને જાગૃત કરવાના, લોકોને વિચાર કરવાનો કે ખરેખર આપણી ઉપર આ જોવો તો ખરા કે આપણે આ કેવી રીતે જીવન જીવશું અને લોકો આપણી કરતાં નાના લોકોનો વિચાર કરીએ ને તો એ લોકો આપણી માટે વાત કરતા હોય ને ત્યારે આપણે વિચાર આવે ખરેખર આ લોકોને કેટલી તકલીફ પડે છે. આપણે આપણો નહીં બધાનો વિચાર કરો. એટલે મારે કહેવાનું એ છે કે તમે આ મંદી અને મોંઘવારી ઉપર ધ્યાન દો, મોંઘવારી થોડીક હટાવો અને આ જે ધંધા બધા બંધ છે એને ધંધા ફાસ્ટ કરાવો. બસ મારો એ જ કહેવાનું છે. અને મારો જો વિડીયો જેને ગમે એને સાલ મુબારક, ન ગમે એને મુબારક અને ખરેખર આ વિડીયામાં તમને બધાને જાણવા મળે એમ છે. જય શ્રી કૃષ્ણ. રિદ્ધિ વગાસિયા છે. સૌપ્રથમ તો અમે ઘલુડી ગયા હતા અને ઘલુડી ત્યાં સુનસાન રસ્તા ઉપર એક રિક્ષા પડેલી હતી અને ત્યાં બસ એમ જ વિડીયો ઉતારેલો હતો અને એ વિડીયો એવો બન્યો કે એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળી છે અને એ વિડીયો લોકોએ શેર એટલો કર્યો છે કે એ લોકોને સીધું દિલ પર વાગ્યું છે કે એમાં ઘણા બધા પોઈન્ટ છે કે મોંઘવારી છે, એમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, લોકોની સમસ્યાઓ છે, એટલા કારણે લોકોએ કેટલા દેશ વિદેશ સુધી આ વિડીયો વાયરલ કરેલો છે. એટલે કહેવાનું એમાં એ જ મતલબ છે કે ધંધામાં બેરોજગારી આવી છે, મોંઘવારી વધી છે, એના કારણે લોકોને કેટલી કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે. એ લોકો જેને સમસ્યાનો સામનો કરે છે ને એ લોકોને ખબર પડે છે, જે બેઠા બેઠા કંઈ ખબર નથી પડતી. એ જ કહેવાનું. અરવિંદ રાઠોડ સાથે ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ સુરત.